जूनागढ़ थी मुंबई लालबाग विघ्नहर्ता गणेशजी दर्शन करी पदयात्रा पूर्ण करी परत फरता समीरभाई दंताणी नु भव्यते भव्य सम्मान करी बिरदावामां आव्या। जूनागढ़ थी मुंबई लालबाग विघ्नहर्ता गणेशजी दर्शन माटेनी पदयात्रा पूर्ण करी परत आवेल श्री समीर दत्ताणी नु जूनागढ़ में भव्यते भव्य सम्मान करी बिरदावामां आव्या। जूनागढ़ना राष्ट्रप्रेमी श्री समीरभाई दत्ताणी कोरोना महामारी समय विश्व कल्याण अर्थे जूनागढ़ थी मुंबई चालीने जवानी अने लालबाग विघ्नहर्ता गणेशजीना दर्शन करवा माटेनी एक मानता राखी हती। जे मुजब कोरोना महामारी पर नियंत्रण आवता पदयात्रा पूर्ण करी तेओ मानता पूर्ण करी जूनागढ़ परता आवतानी साथे ज जूनागढ़ना अनेक सामाजिक तेमज शैक्षणिक संस्थाना अग्रणी परिवारना सभ्यों द्वारा भव्यती भव्य स्वागत सन्मान लोहाणा महाजनवाड़ी गिरनार रोड जूनागढ़ खाते तारीख 11/9/2022 रविवार रोज सांजे 7 कलाके करवामां आव्यु हतु। आ प्रसंग मातृश्री दमयंतीबेन द्वारा कुमकुम तिलक करी श्री समीरभाई ने आशीर्वाद आपवामां आव्या हता अने पिता श्री जगदीशभाई तेमज दादीमां जसवंतीबेन द्वारा साल उड़ाड़ी आशीर्वाद आपवामां आव्या हता। ज्यारे पुत्री देवांशी अने पुत्र अंश द्वारा श्री समीरभाईना चरणोमां वंदन करी आशीर्वाद मेळव्या हता अने धर्मपत्नी विभूति बहेन द्वारा पुष्पगुच्छ आपी सन्मानित करवामां आव्या हता अने दत्ताणी परिवारना वडीलो तेमज परिवारना सभ्यो द्वारा श्री समीरभाई द्वारा थयेल आ कार्यने बिरदाव्यु हतु। खास आ प्रसंगे उपस्थित विश्व हिंदु परिषद जूनागढ़ना सभ्यो प्रांत मंडळना श्री ભૂપતભાઈ ગોવાણી અખિલ ભારતીય સત્સંગ સંયોજકના દાદા વૈદજી ભવનાથ ક્ષેત્રના ક્ષંત શ્રી અર્જણગીરી બાપુ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના શ્રી ભરતભાઈ નાદેરા જૂનાગઢ જિલ્લા શૈક્ષિક સંઘની શ્રી સુરેશભાઈ ખુમાણ માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના શ્રી હમીરભાઈ સિંગવ માળિયા તાલુકા શૈક્ષિક સંઘના શ્રી જયદીપભાઈ ડોડિયા અને શૈક્ષણિક ક્ષેત્રે જોડાયેલા અનેક સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। તેમજ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન સોમનાથ ગીરના પ્રાચાર્ય શ્રી પંપણિયા સાહેબ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના મેનેજર શ્રી પ્રભારી સાહેબ તેમજ વિશેષ ઉપસ્થિત લોહાણા મહાજનના પંકજભાઈ ભટેજા તેમજ રઘુવંશી કર્મચારી મંડળ જૂનાગઢના સભ્યો તેમજ હરિઓમ ગ્રુપના સભ્યો બાપા મિન્દ્ર મંડળના સભ્યો બાપા સીતારામ ગ્રુપ ઉપરકોટ યુવક મંડળ વણઝારી ચોક મિત્ર મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને તમામ લોકોએ શ્રી સમીરભાઈના રાષ્ટ્રભાવના અને લોકોની આરોગ્ય સુખાકારી માટે કરેલી માનતાને પૂર્ણ કરવા બદલ ફૂલહાર પહેરાવી સાલ ઉડાડી તેમજ પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। ખાસ આ પ્રસંગે મિત્ર મંડળ પરિવારજનોને પત્રકાર મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે દંતાણી પરિવારની વર્ષોથી સમાજ સેવાની પરંપરા સમીરભાઈ દ્વારા જાળવી રાખવામાં પણ આવી છે। શ્રી સમીરભાઈના પિતા શ્રી બાબા મિત્ર મંડળ જૂનાગઢ સાથે જોડાયેલા છે અને ગરીબ લોકો માટે અન્ન વ્યવસ્થા કરવામાં આવી છે તો તેમના સ્વર્ગીય કાકા શ્રી મહેશભાઈ દત્તાણી પણ શ્રીનાથજી પૂનમ ગ્રુપ દ્વારા ધાર્મિક યાત્રા પ્રવાસ અને નાથ દ્વારામાં ભોજન વ્યવસ્થા કરી સેવાકીય પ્રવૃત્તિ કરતા હતા। કહેવાય છે કે સંસ્કારી વારસાઈ ભેટ હોય છે તેમ આમજે સમીરભાઈ પણ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરી સમાજના સેવાનો વારસો રહ્યા છે। તેઓએ કોરોના કાળમાં પણ કોરોના પોઝિટિવ આવેલ વ્યક્તિઓના ઘરે ઘરે જઈ ભોજન પહોંચાડવાની પણ ઉત્તમ વ્યવસ્થા કરી હતી। જૂનાગઢમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં ગાયોને રાહત મળે તે માટે ગોળનું શરબત બનાવી પીવડાવવાની કામગીરી કરતા હતા અને કોરોનામાંથી સમાજ મુક્ત થાય તે માટે જૂનાગઢથી મુંબઈ લાલબાગ વિઘ્નહર્તા ગણેશજીના આશીર્વાદ મેળવવા પદયાત્રા કરવાની માનતા પણ પૂર્ણ કરી જૂનાગઢનું ખરેખર ગર્વ વધાર્યું છે। જેમને મુંબઈ લાલબાગ વિઘ્નહર્તા ગણેશજી ટ્રસ્ટ દ્વારા પણ નોંધ લેવામાં આવી છે અને તેમના કાર્ય લઈને સૌ મિત્ર શુભેચ્છકો તરફથી અભિનંદનની વર્ષા થઈ રહી છે। આ કાર્યક્રમમાં પરિવાર દ્વારા આપેલ તમામ મહેમાનો માટે ખાસ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। જય ગજાનંદ જય ગિરનારી, આજરોજ મારી પદયાત્રા જે મુંબઈથી ગઈ 13 તારીખે બપોરે નીકળેલ હતો, 26 દિવસની પદયાત્રા કરેલી હતી, 770 કિલોમીટર પૂર્ણ કરેલ હતા, એમાં ઘણા લોકોનો સાથ સહકાર મળેલો છે અને એ યાત્રા નિર્વિઘ્ને અમે પૂર્ણ કરેલ છે અને આજરોજ મુંબઈ વિસર્જન ગણપતિ બાપાનું થયું લાલબાગનું, ત્યારબાદ આજે હું મારા ગામ જૂનાગઢ પહોંચેલ છું અને સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું, સૌનો સહકાર મળ્યો છે અને આજે પણ મારા વિમાન સફરમાં લોકો હાજર થયા છે તેમને હું તમામનો ઋણી છું। જય ગજાનંદ જય ગિરનારી। સમીરભાઈ, ખાસ કરીને કેવો અનુભવ રહ્યો પદયાત્રામાં? બહુ સારો, કોઈ પણ જાતની તકલીફ વગર, એકલો હતો પણ એકલા જેવું લાગેલું નથી, એ માટે પણ હું બધા લોકોને